ઓકે, આપણે હવે પદ સાંભળીશું. અમી બેન, અમી બેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ, જય સચિદાનંદ. જય સચિદાનંદ. સચિદાનંદ હસમુખ આનંદજી, રજની અંકલ. જય દેખાય છે કે મોટું કરું? થોડું મોટું કરજો. થોડું કરજો મોટું. હવે હાજી હસમુખાનજી. હા બરોબર છે. ઓકે, એટલે આ મેં એક પેજ રાખ્યું આખું આવી જાય એટલા માટે. ઓકે મમ્મી, હવે ઓકે. જય સચ્ચિદાનંદ. અનાદિ અનંતને ઘટ માળનો ઉજાસ, અનાદિ અનંતને ઘટ માળનો ઉજાસ, વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું, વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું. તણ ખાજા જાય ત્યાંથી કલ્યાણી સમય, તણ ખાજા જાય ત્યાંથી કલ્યાણી સમય. જય સચ્ચિદાનંદ સ્વરૂપા ચિરાગ છું, જય સચ્ચિદાનંદ સ્વરૂપા ચિરાગ છું. અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય, અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય, અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું, અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું. નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષ ધામ, નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષ ધામ, ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું, ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું. બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ, બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ, મહાસ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છું, મહાસ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છું. કલ્પયોગી મુસાયરે પરમહંસી રજૂઆત, કલ્પયોગી મુસાયરે પરમહંસી રજૂઆત, જગત પઝલ હઝલમાં નજમ બેમિસાલ છું, જગત પઝલ હઝલમાં નજમ બેમિસાલ છું. ફિર સે ના દુબારા વાહ વાહ થી અલિપ્ત, ફિર સે ના દુબારા વાહ વાહ થી અલિપ્ત, મહે ફીલે ગઝલ માં મુક્તક અજોડ છું, મહે ફીલે ગઝલ માં મુક્તક અજોડ છું. ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ, ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વરૂપ સૂજે ગદ્ય પદ્ય જ્ઞાન સ્વ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા
સ્વપદ સૂજે અપ્રયાસ નવનીત પંક્તિ શબ્દે અહાદાદ મુજ છું નવનીત પંક્તિ શબ્દે અહાદાદ મુજ છું 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 જય સચ્ચિદાનંદ એ સચિન, અશ્વતારજી. બહુ સરસ પદ કાઢ્યું. કેમ આજે આ મળ્યું તમને? હા પદ સાંભળતી હતી ને તો એવું થયું કે કવિરાજ ને કેટલું કેવું થયું હશે દાદા માટે, કેટલો પ્રેમ એમના ઉપર ઉભરાતો હશે કે આટલું ગઝલ જેવું પદ એમને રચી દીધું. એટલે આ ગાવાથી આમ બહુ અહો થતું હતું અશ્વકારણજી, કે આમ આપણે પણ દાદાને એટલે બહુ નજદીક છે અને દાદાએ આપણને એમને એમની પાસ એમની જગ્યા પર જ બેસાડી દીધું છે એમ. એટલે આ પદ થોડું સમજાવો, આ એક બે લાઈન પણ થોડી સમજવી છે. આ છે ને, શું કહે? તણખા ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય, જય સચિદાનંદ સ્વરૂપાચી રાગ છું. એવું છે હા એની શરૂઆત જ. આ કવિરાજના લગભગ ઘણા એવા પદો છે કે જેમાં પાછળ છે ને છું છું આવે છે. એવું છે. આ છે હા ને, હા વિશ્વના હા ઇતિહાસનો અનુપમ જ્ઞાની છું, બરોબર, જય સચિદાનંદ સ્વરૂપાચી રાગ છું, અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મસાલો છે. મસાલો છું. હા એવું છે. એટલે એ છું, એ આખા છું છું વાળા જે પદો છે ને પાછળ, આપણે હા જગત જ્યારે પીનારો શંકર પણ હું જ ને, નીલકંઠ હું જ છું, સર્વે હા છતાંય, એ પાછળ જે છું છું વાળા ભાગ આવે છે, આખી દાદા ભગવાનની પોતાની આંતરિક દશા કવિરાજે આ પદોની અંદર વર્ણન કરી દીધી છે. બહુ અદ્ભુત રીતે આ વર્ણન કરી કે આ હું જ છું એમ. એ દાદા ભગવાન નું પોતાનું જે સ્વરૂપ છે એ હું જ છું એમ. અનાદિ અનંતનું ઘટમાળનો ઉજાસ, વિશ્વના ઇતિહાસનો અનુપમ જ્ઞાની છું એમ. સમજાય ને? તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી જ કલ્યાણી સમય, જય સચ્ચિદાનંદ સ્વરૂપા ચિરાગ છું. આનો એક્ઝેક્ટ મતલબ તો મને બી ખબર નથી પડતી. એવું છે. પણ હવે દીપક દાદા છે અત્યારે લાઈફ લાઈન? ના, હવે 5-10 મિનિટ પછી આવવાના છે. ઓકે ઓકે, વાંધો નહીં. તો આ આવે તે પછી એમની જોડે તો શું સંપર્ક. કારણ છે, આ તણખા ઉડી જાય એટલે આપણને જે અજ્ઞાનતા ઉડી જાય ત્યારથી જ કલ્યાણ સમય એનું ના થાય કે ના ગણાય એવું. હા, બરોબર છે. હા જ્યાંથી આ જ્ઞાન પ્રાપ્તિ થઈ, બરોબર છે, ત્યારથી જે કલ્યાણી સમય આપણી માટે શરૂ થઈ ગયો છે. અને એ જય સચિદાનંદ સ્વરૂપ છું. એવું છે. કવિરાજ નું તો એટલું બધું એટલું અદભુત છે ને કે આને તો ખાલી આપણે ગા ગા 5-7 વખત ગઈએ ને પછી અંદર કઈક લાઇટ થાય એવું છે. એવું છે. અને એટલું બધું અંદર દિવસે ના દુબારા વાહવા થી અલિપ્ત. એવું છે. મેં ગઝલમાં મુક્ત અજોડ છું. કે ને કે કળિયુગે મુસાયરે પરમહંસી રજૂઆત. એવું છે. કળિયુગે મુસાયરે પરમહંસી રજૂઆત એટલે કે ક્યાંક અત્યારે જે મુસાયરો ભરાયો, કોનો મુસાયરો ભરાયો છે? તો કે પરમહંસો નો મુસાયરો ભરાયેલો છે. મુસાયરો એટલે જે કવિ બધા થાય ને એને મુસાયરો કે. એવું છે. હા કોનો મુસાયરો છે? તો કે પરમહંસો નો મુસાયરો છે. આખો કવિરાજ જે લખે છે, જે મહાત્માની જે સભા છે આપણી, એ આખો મુસાયરો કોનો છે? તો કે પરમહંસો નો મુસાયરો છે એમ. જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું. એવું છે. નઝમ એટલે શું છે? કે સંગીતનો એક પ્રકાર છે, કે એ પ્રકારની અંદર તમારે એક આખો એક સમયનું આખું વર્ણન કરે લોકો, એક સમયનું કાળ, એટલે મતલબ એક સ્ટોરી જેવું. કે ભાઈ જેમ આપણે 1990 થી કે 2000 સુધી જે વર્ણન કરવું હોય ને, તે આખી નઝમની અંદર એ લોકો આખું પીડીએફ નું એ સમયનું આખું વર્ણન કરે એમ. ખ્યાલ આવે? તો કે એ નઝમ બેમિસાલ છે. કલ્પવૃક્ષ મુસાયરે પરમહંસી રજૂઆત. જબરજસ્ત કવિરાજના બધા છે શબ્દો, એટલા બધા અદભુત અંદર વાપર્યા છે ને. અને ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સુજે અપ્રયાસ
અપ્રયાસ, સમજ્યા? એકદમ પ્રયાસ વગર લખાયેલા પદો છે, એવું છે બિલકુલ, જેમાં પ્રયાસ, બાકી કોઈ પણ વસ્તુ કરવું હોય ને તેની માટે પ્રયાસની જરૂર પડે. પ્રયાસ એટલે અંદર કરતા ભાવ હોય, સમજાય ને, કોઈ પણ વસ્તુ. અને આ કેવું છે કે અપ્રયાસ જ સહેજા સહેજ લખાયેલા બધા પદો છે. અને આ પદો તો નવનીત પંક્તિ શબ્દે આહા દાદા જ હું છું, એટલે કે નવનીતની એક એક પંક્તિની અંદર જ આહા દાદા, એટલે કે હું શુદ્ધાત્મા છું, એ અંદર વણી ગયેલું છે. એટલે ભગવાન કહેતા ને, એમના પદો બધા એવા છે કે તમે ગાશો ને તો અંદર એમનામાં જ અંદર શુક્લ ધ્યાન વર્ત્યા જ કરશે, વર્ત્યા જ કરશે. ખાલી ગા ગા કરશો ને તો એનો અર્થ આપોઆપ જ. આ બધું કેવું છે કે તમે એક વખત, બે વખત, ચાર વખત, પાંચ વખત, આપણે જેટલી જેટલી વખત ગઈશું એટલી વખત એના નવા 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 પડતા જાય છે, એવું છે. અને આ સહેજા બધું લખાઈ ગયું ને, આપણે પુણ્ય એવી છે કે આપણને ઘરે બેઠા પ્રાપ્ત થાય છે. બાકી એક સમય એવો હતો કે સંગીત એ ખાલી રાજા મહારાજા અને અમુક વર્ગને સાંભળવા મળતું હતું, એવું છે. અને એમાં આ તો કળિયુગ ની અંદર આપણે બધા નસીબદાર કહેવાય કે સામાન્ય લોકોને પણ આ સંગીત ને બધું સાંભળવા મળે છે, સમજાય ને. બાસુ ખાનજી, આપણે આપણને સાંભળવા મળે એટલે આપણે મહારાજા થઈ ગયા ને. શું? હા, આપણે રાજા થઈ ગયા ને, આપણને જ્ઞાન મળ્યા સાંભળવા પછી મળે આપણે બધા રાજા થઈ ગયા, એટલે જેવું છે. આપણે મહારાજા. હા, જ્ઞાન મળ્યા પછી, દાદાનું જ્ઞાન મળ્યા પછી એ બ્રહ્માંડના રાજા થઈ ગયા છે આપણે. કારણ કે આવું જ્ઞાન કેટલા બહુ જ પુણ્યશાળી જીવો હોય ત્યારે એને આવું જ્ઞાન અને દાદા ભગવાનનો ભેટો થાય, એવું છે. એટલે રાજા કરતા બી બહુ આપણી ઊંચી સ્થિતિ, પોસ્ટ ઉપર દાદા આપણને બેસાડી દીધા છે. પણ એ ભાન આપણને થવું જોઈએ, એવું છે. શું છે કે એ ભાનમાં નિરંતર રાજાનું છોડીને પછી આપણે પછી પેલાની જેમ કામ કરવા જતા રહીએ છીએ. શું કરે છે? કારણ કે અમે બધા અધ્યક્ષ છે ને, પ્રકૃતિના ભાગની અંદર બેસાડ્યા છે તો રાજા તરીકે જ, પરંતુ આ અનાદિનો આપણો અભ્યાસ જે છે ને, એટલે પ્રકૃતિની અંદર પાછા એ કામ કરવા માટે તરત ને તરત દોડ્યો જાય છે, એવું છે. બાકી આપણે આપણે પોતાની સીટ ઉપર જો બેસીએ, કે તમારે કશું જ કરવાની જરૂર નથી, અને એમનામ સંસારનું બધું જ એમને એમ ચાલે એવું છે, સમજાય ને. તો કે આ એક આવા પદો મળે આપણને, જ્ઞાની પુરુષનો ભેટો, આપતા પુત્રનો ભેટો, આવો સંઘનો ભેટો, કોઈ કાળની અંદર આપણે આટલું બધું વસ્તુ પ્રાપ્તિ, કાં તો આમાંથી કંઈકનું ખૂટતું હોય. શું હોય? કંઈકનું કંઈક ખૂટતું હોય, એક વસ્તુ તો પણ આમાંથી તમે એક વસ્તુ બી બાદ કરો ને તો જો આપણે કેટલી બધી હાલત થઈ જાય છે. આ તો આખું પેકેજ જ મળ્યું છે, એવું છે, મુક્તિનું, સમજાય ને. આખું જેમ પેકેજ જ મળી વ્યવહારની ગયું અંદર છે. અત્યારે દિવાળીમાં બધા કહેવાય, સમજાય ને, એવા મુક્તિનું આપણને પેકેજ મળ્યું છે કે ભાઈ હવે આમાં બીજી કશી કચાશ કરીશ નહીં, સમજાય ને. આપણે આખું હેમ્પર, આ ગિફ્ટ હેમ્પર જ દિવાળીનો મળી ગયું. સમય આવે છે. હા, દિવાળીનો ટાઈમ આવે છે ને, મહાવીર સ્વામી ભગવાન હતો અંતિમ દિવસમાં, આખું જે ગૌતમ સ્વામીને કહે છે ને, આ એક જ વસ્તુ કહે છે કે ગૌતમ હવે એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ કરીશ નહીં. નહીં. હા, એ આખું જે એમની ઉત્તરાધ્યાન સૂત્રની અંદર આખી જે એમની છેલ્લી જે દેશના હતી, અડધો કલાક, આ 48 કલાક, 64 કલાકની જે હતી, એ આખાની અંદર આ એક વસ્તુ અંદર આપેલી છે કે એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ ને, હે ગૌતમ તું એક ક્ષણનો પ્રમાદ કરીશ ને. એમાં અલગ 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 રીતે બધું સમજાવે છે, એવું છે. એ અંતિમ દેશનામાં આખું ઉત્તરાધ્યાન સૂત્ર જે જૈનોની અંદર આપેલું છે ને, એમાં આખું અત્યારે જ આપેલું છે, ક્ષણનો પણ ગૌતમ તું પ્રમાદ કરીશ, સમયે ગોયમ માપ અમાય, એવું છે કે એ ગૌતમ તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ ને. એને બધી અલગ 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 રીતે બધું સમજાયું છે અંદર. એટલે આપણને પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે હવે દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, આવા આપતો પુત્રો મળ્યા, સંઘ મળ્યો, કવિરાજ મળ્યા, કવિરાજના પદો મળ્યા, આવા સુંદર મહાત્મા મળ્યા. અત્યારે જે આપણે પુરુષાર્થ બધો ચાલી રહ્યો છે મહાત્માઓની અંદર, સમજાય ને, આજે ગઈકાલથી શરૂ થયો, અપૂર્વ સ્વર સુધી જે હા, આપણે લીધું છે ને, એવું છે કે આવું સુંદર સંઘ, કારણ કે આવું સુંદર સંઘની પણ જો વ્યવસ્થા આપણને આટલી ઉત્તમ પ્રકારને મળવી એ પણ બહુ દુર્લભ છે, સમજાય ને. કારણ કે આપણે એવા પ્રદેશની અંદર સમજો રહેતા હોઈએ, હવે તમે દિલ્હીમાં રહેતા હો તો આ ક્યાં ભેટો થાય બધું, ડાયરેક્ટ રસ્તો ના થાય. આ તો આપણે સહેજા સહેજ નજીકમાં રહેવાનો યોગ આવ્યો છે, બધું જ આવ્યું છે. આપ કે આવા જ્ઞાની પુરુષ
દાદા ભગવાન મળ્યા, એમને આપતો પુત્ર મળ્યા, એની જોડે આપણો સહજ પરિચય રહ્યા કરે છે, સમજાય ને? તો કે હવે આપણી અંદર બાકી રહેલો જે જે બી માલ છે, બરોબર, જે આપણને હેરાન કરે છે અને કામનો નથી, એ બધો માલ કઈ રીતે ઓગળી જાય અથવા બહાર ના આવે ને અંદર ની અંદર જ ભસ્મીભૂત થઈ જાય, એ જ પુરુષાર્થ આપણે હવે કરવાનો રહ્યો છે. અને આ કવિરાજ પદો બધા એટલા બધા અદભુત અદભુત અદભુત, આપણે ખાલી ગા ગાજ કરીએ ને તો પણ અંદર પાર થઈ જાય એવો છે, સમજાય ને? યોગાનંદ કવિરાજની 22 તારીખે 5મી પુણ્યતિથિ આવશે, કવિરાજને ગઈ બી 5 વર્ષ થઈ જશે. બાવીસ બરાબર દસ જોયું. બે હજાર ચોવીસ માં 5 વર્ષ પૂરા થશે. હા, સમય ક્યાં જાય ખબર પડતી નથી. ખબર નથી પડતી. ના ભાઈ, એમ લાગતું નથી કે કવિરાજ નથી અહીંયા આગળ. હા, કારણ હા, કે એમના એ જે વાત એની સાચી. પાછળ એટલું બધું મૂકીને ગયા છે ને કે ઘણા વર્ષો સુધી ચાલે રાખશે એવું છે. આ બધા પદો કવિરાજે છેલ્લે છેલ્લે બધા રેકોર્ડિંગ કરેલા આ બધા પદો છે એવું છે. એકસો આ પાંચ ને, ની સીડી હા. મૂકે ને એ બધા કવિરાજની હાજરીમાં જ બધા રેકોર્ડિંગ કરેલા પદો, અને બધા ઘણા બધા હજુ આવશે પણ આગળ એવું છે. એટલે આપણને અચ્છા. એટલું બધું, અને એ પદો એટલા બધા નવા 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 આપણને ફોડ પડે જ રાખે છે, અને એટલું બધું લખીને ગયા છે, આપણને એમ થાય કે આવું કેમનું લખાયું. હવે ગયા પછી આપણને બધું ખબર પડે છે કે આટલું ડિટેલ્સમાં વાંચીએ છે ને ત્યારે ખબર પડે છે કે આવું બધું કેમનું લખાયું હશે એમ. શું તો હજી છે છે? વધારે, શું કહે છે, હજી છે બીજા વધારે? આ છે ને, જો તો ઘણા, જો 200 250 પદો બાકી છે. ઓહો, ઘણા સુધી ચાલતું રહેશે આ તો. તો ચાલે, બરાબર છે, વેરી ગુડ હા, છે. એવું છે. આ એક લાઈન છે ને, આ પણ બહુ કામની છે ને. અસ્મિતાની બુદ્ધિ ના વિલય પછી નિર્ડખે દશાચરમ, મહાસ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છો. એટલે આપણે માટે પણ આ બુદ્ધિ એકદમ વિલય થઈ જશે. નિર્ડખે દશાચરમ, સમજાય ને? કે અત્યારે આપણે બુદ્ધિ છે પણ એને અંદર આના પ્રકાશમાં આપણે આવી જઈએ, પ્રજ્ઞાનું સાંભળતા નથી પણ સાંભળે છે કોનું, એટલે બુદ્ધિ બેનું સમજાઈ જાય છે. અને કે બુદ્ધિનો વિલય થશે પછી કઈ દશા ઉભી થશે, કે નિર્ડખે દશાચરમ, એ પછી અંદર એક પણ જાતની અંદર દખલ રહેશે ને બહારની કોઈ પણ. એટલે દાદા કહેતા ને બુદ્ધિ કે એનો તમારો પ્રમાણ શું, તો કે પોટલાની જેમ થઈ જાય. કેમ થઈ જાય? પોટલાની જેમ, પોટલાની. જેમાં પોટલું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે, સમજાય ને? તો એને કશું થાય, એને કશું થાય ના, નહીં, એવી જ એવી આંતરિક દશા આપણી થઈ જાય એવું દાદા ભગવાનની દશા એ દશા હતી. દાદા કહેતા ને કે અમે પોટલાની જેમ રહીએ છીએ, સમજે? એ વાક્ય જ તો આપણને એમ કે આવું કેવું, પેલા તો એમ સામાન્ય વાક્ય લાગે, પરંતુ એ દશા પછી આપણે સાંભળે ત્યારે એમ કે ઓહો, કે પોટલાની જેમ, એટલે એક પણ અંદર પોતાનો એક પણ જાતનો ડખો નહીં. આપણે ખાલી એક કલાક તો પ્રયોગ કરાય ને કે ભાઈ ચલો આજે આપણે જે છે એમ, કુલીનાનંદજી બી ઘણી વખત પ્રયોગ કરાવડાવે છે કે ભાઈ અઠવાડિયામાં તમે 1 દિવસ બુદ્ધિની લગામ છોડીને પ્રયોગ કરો, એમ કરતા 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 એ અભ્યાસ થશે આપણને. શું થશે એનો અભ્યાસ? હા, ભાઈ તમે 1 દિવસ તો લગામ છોડીને પોતે પોતાની અંદર નક્કી કરીને લગામ પણ કરીશું ને તો જોડે તો આપણું કશું બગડતું નથી, સમજે ને? આ તો આખો દિવસ આપણે શું છે કે બુદ્ધિની લગામ પકડી અને જ્યાં ને ત્યાં ડખો કર કર કરીએ છીએ, સમજાય ને? તો કે આ બુદ્ધિની લગામ જે દિવસે, એટલે બુદ્ધિનો વિલય થશે ત્યારે પછી કે ડખા વગરની દશા ચરમ દશા પ્રાપ્ત થશે. અત્યારે તો આપણે જોઈએ જ્યાં પણ ત્યાં જ્યાં પણ જઈએ ને, એક જગ્યાએ બહાર બી જવાનું હોય ને, તરત જ બુદ્ધિ આપણને બતાડે કે બહાર જઈશું ને રિક્ષા નહીં મળે તો, સમજાય ને? તરત જ એને પછી તરત જ એના પ્રભાવમાં આવી જઈએ, અને પછી આપણે અંદર આકુળ વ્યાકુળ થઈ જઈએ, ચાર જણને ફોન કરીએ, આને આમ કરીએ, આને આમ કરીએ. તો ખાલી એક દિવસ દાદા કે તમે લગામ છોડી દો, કે સમજાય ને? કે ભાઈ તમે નીકળો આપતા પુત્રને તો આપ દરેક પ્રયોગો કરાવતા હતા, કે તમે એક દિવસ રવિવાર નક્કી કરો અને જે બસનું છેલ્લું સ્ટેન્ડ હોય ત્યાં ઉતરો, અથવા પહેલું સ્ટેન્ડ હોય ત્યાં ઉતરો, અને ત્યાં જઈને ગામમાં જઈને આ કરવાનું આ કરવાનું આ કરવાનું, એટલે એક પણ જાતનો વિકલ્પ આવે નહીં. એમ આપણે પણ દાદા ભગવાનને પ્રયોગ આપેલો કે બુદ્ધિની જે લગામ છે
એ લગામ છોડીને ખાલી એક દિવસ એવો પ્રયોગ હું તો કહું અડધા દિવસ માટે કરો, જે પ્રમાણે શક્તિ ધીરે ધીરે ઉભી થશે એની અંદર એટલો બધો આનંદ આપણને આવશે ને, કારણ કે આ બુદ્ધિ અને એના પકડમાં એટલા બધા આપણે આવી ગયેલા છે કે જે ખરેખર છે એ આનંદ આપણને આવવા દેતો નથી. સવારથી સાંજ સુધી આપણે પોતાનો આખો અભ્યાસ કરીએ ને તો એની અંદર નક્કી બુદ્ધિની દરેક જગ્યાએ દખલ હોય છે. સો એટલે જમવાનું આવે તો ઠંડુ આવ્યું, ગરમ આવ્યું, વહેલું આવ્યું, મોડું આવ્યું, બધી જાતની દખલ હોય છે. ભાઈ આજે આ નતું બનાવવાનું, આજે આ દિવસ છે એટલે આ બનાવવાનું હતું, આજે આ છે એટલે આમ બનાવતું, દરેકે દરેક વસ્તુની અંદર આપણી દખલ અંદર હોય છે જ. તો કે દખલ જે દિવસે આપણી બંધ થશે ને તો કે દિવસે આખો એ પદ આપણને પ્રાપ્ત થશે, સમજાય ને? સરસ. પછી આ બી છે બોલો. ને, ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ ના છે, એવું છે કે બહારનો જે ભૂતારૂપી પ્રવૃત્તિ છે એમાં હું અંદર શુદ્ધાત્મા નિવૃત્તિ નાથ છું, એવું છે. બહારનો ભૂતા તો બધા કરતા પણ આના ભૂતા છે ને, બધા અંદર ભરેલા આપણી અંદર, તો કે ભૂતાની અંદર હું નિવૃત્તિ એટલે કાયમ, આપણને હવે ખબર પડી ગઈ કે હવે કરે છે કોણ, સમજાય ને? એ કરે કોણ આપણને સમજણ પડી એના આધારે આપણે હંમેશાના માટે શું થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, સમજાય? અને ક્યારેય શુદ્ધાત્મા તો ક્યારેય પોતે કરતો જ નતો, એ તો એને સ્વભાવ શું છે કે જોવું અને જાણવું. તો ખાલી આપણે એ સીટ પર જ બેસવાનું છે. શું દાદા કહેતા હતા કે તમે એ સીટ પર બેસો, બહારની પ્રકૃતિનો જે પણ બધો લઈને આવેલો માલ છે, સમજાય ને, એ આખેનો આપણે જોવાનું કામ રહ્યું. આપણે શું કામ રહ્યું હવે, જોવાનું એને સુધારવાનું બી નથી, ખ્યાલ આવ્યો? કારણ કે આખો પ્રકૃતિનો ભાગ નો હોય છે, નિકાલ વાળો ભાગ રહ્યો. શું ભાગ રહ્યો? નિકાલ વાળો ભાગ રહ્યો, એને સુધારવામાં પડવાનું નથી, સમજાય ને? ખાલી એને જોજો જ કરવાનું છે કે આ શું નીકળી રહ્યું છે, સમજાય ને? એ ખાલી જોજો જ કરવાનું છે. આખા મન વચન કાય ને દાદા ભગવાન કહેતા હતા ને, આ મન વચન કાય ને તમે જોજો કરજો સવાર થી સાંજ સુધી, તો કે એ નીકળી જ રહ્યું છે. શું કર્યું છે? નીકળી જ રહ્યું, નિકાલ થઈ જ રહ્યો છે. પરંતુ આપણે શું કરે છે કે એને સુધારવા જઈએ છે, એને સરખું કરવા જઈએ છે, સમજાય ને? તો કે દાદા કે સુધારો ને, એને ખાલી જોજો કરો, આ પ્રજ્ઞાના પ્રકાશમાં એને જોજો કરો કે સવાર થી ઉઠ્યા કે સાંજે સુઈ ગયા ત્યાં સુધી આ પ્રકૃતિએ શું શું કર્યું છે, એ જોજો કરીશું એટલે આપણને બધી જ અંદર દેખાશે, અને દેખાશે એટલે જશે, સમજાય ને? આપણે જોતા નથી, સમજાય ને? જોતા એને શું કરે છે, એને કરવામાં પડી જઈએ છે. શું કરે છે? કરવામાં પડી જઈએ, કરવામાં પડી એટલે પછી એના રિએક્શન આવે, ભોગવવાનું આવે છે. જેના કરતા થાય એના ભોગતા થવું જ પડે, સમજાય ને? એટલે આ બધું એટલું બધું સુંદર આપણને આપ્યું છે, એ રોજ એના અભ્યાસમાં એને મૂકવાનું. શું કરવાનું? ને રોજ બરોજના એના અભ્યાસમાં મૂકવાનું. આપણે જેમાં નવરાત્રી આવી તો નવરાત્રી અંદર આમ સામાન્ય રીતે આપણે કશું ના, પણ જેવું નવરાત્રીનો સમય આવે ને એવી જ આ પ્રકૃતિની અંદર બધો માલ લઈને આવેલા હોય ને, એટલે ફટાફટ ફટાફટ ગરબાનો સમય થાય એટલે ગરબા ગાવા જતા રહે, આ કરે ને આમ આવે, પાછા સુઈ જાય, પાછા બીજે દિવસે આ કરે તે કરે, એમ 9 દિવસ ગરબા ગાય. જેવો 10મા દિવસ કેમ કે ગરબા ગાય તો ગાય, પછી ના થાય. 10મા દિવસ ના ગાય, એવું છે. એટલે આપણે જોવાનું કે આજે 9 દિવસ નો ભરેલો માલ હતો એ ખાલી 9 દિવસની અંદર જ ખાલી થાય છે, સમજાય ને? બરાબર છે. સમજાય ને? એ સમય ની અંદર કેવો ખાલી થાય છે એમ, સમજાય ને? પછી જેવો 10મા દિવસ હોય તો 10મા દિવસે માલ જ ના રહ્યો હોય, 10મા દિવસ પછી બીજું ઉભો થાય, સમજાય ને? કે બરાબર છે. દશરામ દિવસે ફાફડા જલેબી નો ભરેલો હોય તો પાછા દિવસે એ હોય જાય. દિવસ દરમિયાન આપણે અભ્યાસ પોતાના પ્રકૃતિને કરીએ ને કે જે જે સમયે કેવો બધો માલ અંદર ભરેલો છે એ પ્રમાણે પ્રકૃતિ એનું કામ કરે જ રાખતી હોય છે. શું છે? એનું કામ રાખતી હા, કરે જ હોય રાખે. છે, એવું છે. તો આપણે આપણું કામ કરવાનું છે કે ભાઈ આ પ્રકૃતિ જેમ જાય છે, આવે છે, આમ છે, કરે છે, તે કરે, તો આપણે શું કરવાનું, એને ઓબ્ઝર્વ રાખવાનું કે આ આખા દિવસ દરમિયાન કેવું જોયું, આ નવરાત્રી નો તો આમ કર્યું, દશેરા નો તો આમ કર્યું, પછી આમ આવ્યું, દિવાળી નો આવશે એટલે પછી 2-4 દાડા પછી અંદર બધું પડેલું હશે એ સમજણ આપણે, કે દિવાળીમાં બધું આ સાફ કરવાનું છે, આ કરવાનું, તે કરવાનું, તે પછી ધડાધડ ધડાધડ સાફ કરવા માંડશે, સમજાય ને? એટલે વસ્તુ આખી જે બહારનો ભાગ છે ને લઈને જાયેલો છે, એટલે એ પ્રમાણે જેવા જેવા સંજોગ અને જેવા જેવા છે ને એ પ્રમાણે ઓટોમેટિકલી એ કર જ કરશે, સમજાય ને? એને કઈ તમારે બહુ ચિંધવું નહીં પડે કે ભાઈ હવે નવરાત્રી આવી છે એટલે તું આમ કરીને હવે
એ લઈને જ આવેલો છે, લઈને નથી શું આવ્યું તો કે એને જોવાનો ભાગ લઈને નથી, એ ભાગમાં જે ભાગમાં પુરુષાર્થ છે એ પુરુષાર્થ વાળો ભાગ આપણે એમાં રહેવાનો, ખ્યાલ આવે ને? કે તો કે એ આપણને એક્ઝેક્ટ આપણને અનુભવ થશે. બહારનો ભાગ તો બધું જ લઈને એના સમયે સમયે બધું જ કરે જશે, એવું છે, કશું એને કેવું નહીં પડે, સમજે ને? એટલે એ જે લઈને આવેલો ભાગ છે આપણે ખાલી એને જોવા જાણવાનું છે, અને જો જો કરીશું એટલે એની જાતે જ ઓગળતો જશે. એટલે આ સમજ સમજ ત્યાં ઉભી રહે એટલે આપણને દેખાયા જ જાય ત્યાં. હા, કે આ કોણ કરે હા છે, હા, કે આ કોણ કરે છે અને કોણ ખાય છે, કોણ ફરે છે, આપણે કે આખો દિવસની જે ક્રિયાઓ છે એના ભાગમાં એ થતી જ હોય છે, અને આપણે સામે આપણે જોનારા છે, પણ એ સામે આપણે પુરુષાર્થ ઓલું ઉપયોગ મૂકવું પડે છે. હા એટલે એ શરૂઆતના ભાગમાં એને થોડી ગોઠવણી રાખવી પડે, હા એવું છે. કોઈ પણ હા વસ્તુ હોય તો એ શરૂઆતના ભાગમાં રાખવી પડે, પછી કે તમારે 5 વર્ષ સુધી આ ગોઠવણ ના રાખવી પડે, તમારે 6 મહિના મહિનો એક વખત એને હા પોતાના પ્રકૃતિની અંદર કરી જાય ને, પછી ઓટોમેટિકલી એની ઓટોમેટિકલી ગોઠવાઈ જ જાય, સમજાય હા ને? એ રાઈટ. ઓટોમેટિકલી ગોઠવાઈ જ જાય છે, પરંતુ એ 4-6 મહિનાનો જે શરૂઆતનો ભાગ હોય ને, એ ભાગની અંદર આ બધા અંદર પ્રયોગો અંદર ગોઠવણી ને બધું રાખતા જઈશું, તેમ કરતા 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 એ ગોઠવાતું, એને પછી ઓટોમેટિકલી આ ચાલે જ રાખશે, એવું છે. કાયમ માટે નથી રાખવાનું હોતું. કોઈ પણ દાખલા તરીકે આપણે સ્કૂટર શીખવાનું હોય છે તો આખી જિંદગી થોડા સ્કૂટર શીખે છે, એ બરાબર 15 દિવસ છે. કે મહિનો કે 2 મહિના પછી ઓટોમેટિકલી આવડી જ જાય છે ને, એમ આ ભાગ પણ એ રીતનું જ છે. તો કે એને અમુક સમય સુધી, કારણ કે આ કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે ને, એટલે આ બધા પ્રયોગો અને પુરુષાર્થ બધા અંદર કરવા પડે છે, સમજાય ને? બાકી પેલી માર્ગમાં એ તો એમાં તો કઈ દેખાય છે જરૂરત નથી પડતી, હસમુખાનાજી, પણ આ કે કૃપા. હવે જ, હા રાઈટ આપની વાત. એટલે ઓલી જે મારાપણા વાળું જે ભાગ છે ને, એ ધીરે ધીરે આપણું જે વિલય થાય છે ને, તો આ ગોઠવણી નથી કરવી પડતી, સહેજા સહેજ આપણને વર્તાય. બરોબર છે, એવું છે. એટલે જ્ઞાન હા મળ્યા પછી એ જ ભાગ બાકી રહ્યો છે ને, જે પોતાપણ વાળો ભાગ બાકી રહ્યો છે, એ જ ભાગ દાદા પકડી હા લે. ડિસ્ચાર્જ ભાગ જે છે એ ડિસ્ચાર્જ ને આપણે હા ડિસ્ચાર્જ તરીકે જોઈશું ને, એટલે એ ભાગ હા ઓગળતો જશે. શું થશે? એ ઓગળતો ભાગ જશે. ઓગળતો જશે, સમજાય ને? અને દાદા ભગવાન નું એ પોતા પણ સંપૂર્ણ ખલાસ થઈ ગયું હતું. આપણું હવે એ રસ્તામાં છે, આપણે શું છે એ રસ્તામાં છે, સંપૂર્ણ ખલાસ થયાનું સર્ટિફિકેટ શું? તો કે પોતાની જેમ રહે જાનું સંપૂર્ણ, અને પોતાની હજુ ચાલુ માર્ગમાં હોય એ શું કરે, અંદર બધો ડખલ ડખલ ચાલુ જ હોય એને, સમજાય ને? તો કે પણ આપણે એ માર્ગમાં જેની એ મંજિલ સુધી પહોંચવાનું છે, અને એ જેમ જેમ આ જ્ઞાન છે, બધો સત્સંગનો ભીડો છે, એ બધું કરતા જઈશું એટલે ત્યાં સુધી પહોંચી જઈશું. હા, એટલે હજી વ્યવસ્થિત શક્તિ કરતા છે, પૂરેપૂરું જયારે એકદમ ફિટ થઈ જશે ને, તો મને લાગે છે કે એકદમ આમ પછી દાદાની દશા જેવું જ રહેવાશે, પોટલાની હા, એ જેમ એનો જેટલા પ્રયોગની અંદર ગોઠવાતું જશે ને, એમ એમ એક એની અંદર નિસંગ પણ આવતું જશે આપણી અંદર, કે હા ને નિશંક કે પણ પ્રયોગ વાપરો. ની અંદર આપણે, હા એ પ્રયોગની અંદર ગોઠવા, દરેકે દરેક વખતે આપણે એને પ્રયોગની અંદર ગોઠવવાનું, કેમ છે કે ભાઈ આજે સવારથી તમને જમવાનું મળ્યું કે ના મળ્યું, અને પૂછે ને ફાઇલ નંબર 1 ને, જમવાનું મળ્યું કે ના મળ્યું, તો કે આ મળી ગયું, કોને મોકલ્યું, તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલ્યું, સમજાય ને? ભાઈ તમને હવા પાણી મળે છે કે નથી મળતા, તો કે આ મળે છે ને, તો કે કોને મોકલ્યો, તો કે શક્તિ છે, તો કે તમે બીજા બધાની ચિંતા કરશો નહીં, એટલે કે જીવનની જે જરૂરિયાત વાળી વસ્તુ છે એ બધી જ વ્યવસ્થિત શક્તિ તમને પ્રોવાઈડ કરશે, સમજાય ને? એવું આને અંદર ફિટ કરાય ને, એટલે પછી એને દરેક જગ્યાએ એને દેખાડ દેખાડ કરવું પડે, શું કરવું પડે એને, દરેક જગ્યાએ એટલે એને પછી અંદર ફિટ થતું જાય, કારણ કે પેલું જે અજ્ઞાન છે ને, એને દરેક જગ્યાએ પેલું ઊંધું બધડ બધડ કરે, એ સમય આપણે જ્ઞાન અંદર ફિટ કરતા જવું પડે, એવું છે. કે તમે બહાર જાઓ છો, પીવાના ટાઈમે પીવાનું પાણી મળી જાય છે, ચોખ્ખી હવા મળી જાય છે, જમવાના ટાઈમે જમવાનું મળે છે, સુવાનો સમય જાય પથારી મળે છે, બધું જ મળે છે, ગરમી હોય તો કે એસી મળી જાય છે, બરોબર છે, ઠંડી હવા મળે, બધું જ મળે છે કુદરત, એટલે કે તમે હવે બીજી કોઈ ચિંતા કરશો નહીં, એમ બધું એને અંદર સમજાય ને, એટલે અંદર અંદર પાકું થતું જાય કે આ વ્યવસ્થિત શક્તિ મને ટાઈમે ટાઈમે બધું જ ભેગું કરી આપશે, તમારો જેની જોડે જોડે હિસાબ હશે ને, એ બધું જ વ્યવસ્થિત શક્તિ કે તમને
પ્રોવાઈડ કરશે એવું છે. એટલે સવારમાં અંદર પ્રાર્થના કરે છે ને કે ભાઈ આજે જે કઈ પણ સંજોગો આવે છે એ સંજોગો વ્યવસ્થિત સંજોગ વ્યવસ્થિત શક્તિ આજે મને બધા ભેગા કરશે, અને એ ભેગા કરે તારે હું કે અંદર એક જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરું, એની હા, દ્વારા ઓલું ભગવાન મને ઉદય કર્મ શક્તિ આપે. આજે કારણ કે ફળ આપવાને રામદેવનું માટે, પ્રવચન છે ને એની અંદર આખું ઉદય આખું કર્મ વાક્ય આજે છે ફળ અંદર આપવાને માટે એવું છે. તૈયાર થયું તો છે કે તે પ્રમાણે વ્યવસ્થિત શક્તિ સહયોગો ભેગા કરશે, હા પણ પણ મારા ઓકે પાછલા હા અજ્ઞાનના તિકાશને સમજાય ને. કારણે મારા પછી પણ પોતા પણ કર્મોના વર્તાશે. હિસાબ વર્તાશે. હા સમજાય ને. તો કે એ બી આપણે અંદર વાંચીએ ને તો અંદર પાકું થતું જાય બધું એવું છે. કે આખી અંદર એ આખી લાઈન બતાડી છે બધી, સમજાય ને. એ બી તમે વાંચો એક વખત તો બી અંદર પાકું થતું જાય. પછી આ વિધિ છે બધું નિયમિત કરો, કરતા કરતા બધું થતું જાય એવું છે. બરાબર, સરસ. અને કાલે એ ઓલું સત્સંગમાં, પાટણનું સત્સંગમાં એક પણ બહુ સરસ નીકળ્યું કે મરજિયાત વાળો અને ફરજિયાત વાળો ભાગ જે છે ને, એને એને મરજિયાતને વધારે કમ્પલસરી આપશું તો ફરજિયાત વાળું ઓટોમેટિકલી જ થઈ જશે. જશે હા એવું એ છે વાત બરોબર. નીકળી હતી ને કાલે. હા કાલે સરસ વાત એટલે દીપકાનંદજીએ કરેલી હા, એવું છે. મરજી એટલે વાળી અને કે દાદા ફરજ ભગવાને વાળી. કહ્યું ફરજ હા ફરજિયાત છે જે ભાગ છે. દાદા કહેતા હતા ને કે તમારે ઘઉંની ખેતી કરશો તો કે ઘાસ ને બધું તમારે ફ્રીમાં મળશે જ, સમજાય ને. અમે તો આપણે ખેતી ઘાસની ખેતી કરવાની જરૂર નથી, એટલે ઘઉંની ખેતી કરજો એવું છે. એટલે કે તમે કે શુદ્ધાત્મા અને એ આત્માનું કરશો તો કે આ બહારનો બાધી બહાર જાહો જલાલી છે એ તો ઓટોમેટિકલી તમને બધું મળી જ જશે, સમજાય ને. એ ડોક્ટર હતા ને એની જોડે બધી દીપકાનંદજી બહુ સરસ એમને રીતે વાત કહેતા કરી કે બહારનો ભાગ જે છે આખો તમે લઈને જાયેલા છે, સમજાય ને. એ આખો ભાગ લઈને જાયેલા છે તો કે એ ફરજિયાત જે બધો વારો ભાગ છે એની અંદર પોતાની મરજી, એટલે કે મારે આ રીતે રહેવું છે, આત્મપક્ષી રહેવું છે. તો કે મરજી વાળો ભાગ તમે આગળ રાખશો તો કે બીજો બધો ભાગ તો ઓટોમેટિકલી અંદર આ ડેવલપ થશે જેમ, સમજાય ને. આપણે શું કરે છે કે ભાઈ એ ભાગની અંદર જ પછી રચ્યા પચ્યા રહીએ છે, સમજાય ને. એ ફરજને જ મરજી કરી નાખીએ છે, સમજાય ને. એટલે પછી આખો અંદર ગોટાળો. તમારે એ ભાગની અંદર પુરુષાર્થ છે કે ભાઈ બહારનો ભાગ તો બધો લઈને જાયેલા છે, એ ભાગની અંદર કશું કરવાની જરૂર, એ ઓટોમેટિકલી આ પૂતગલ એની ત્યાં કરે જ રાખશે. જે બી લઈને આવેલું છે ઓટોમેટિકલી કરી રાખશે. પણ એ વખતે પોતે પોતાના જ્ઞાનમાં રહીએ બરોબર છે. આ કે મારે આત્મ પક્ષી રહેવું છે તો કે એ ભાગ આપણને બહુ આગળ કામ લાગશે. એ કહે છે કે એ મરજી વાળો ભાગ જ એ ફરજના ભાગને એન્જિનને આગળ લઈ જશે. એટલે કે લઈ એ જશે. જે હા એ ભાગ જ એટલે આપણને આગળ હા કમ્પલસરી, આને બસ કમ્પલસરી કોને આપવાનું આપણે હવે ખબર પડી ગઈ. એવું છે એવું છે. એટલે તમે આત્મા માટે જીવશો તો બીજું બધું જ આખું એનું પાછળ રાખવું એન્જિન સંસારને જાઓ જલાલી એની પાછળ ઢસડીને આવશે. દીપક આનંદ કહેતા હતા, સમજાય ને. કે પાછળ એની પાછળ રાખવું એનું એન્જિન, એટલે કે એન્જિન બાજુ તમે આગળ ફોર્સ રાખશો તો પાછળને બીજા બધા જ વ્યવહારના સુખો સમૃદ્ધિઓ આપોઆપ એની પાછળ જ પાછળ ઢસડીને આવી જ જશે કે. પરંતુ આપણે શું કરે છે કે ભાઈ ડબ્બાઓને ખેંચ ખેંચ કરીએ છીએ, એન્જિન પાછળ રાખીએ છીએ અને ડબ્બાઓને ખેંચ ખેંચ કરી નાખી કેન્ચ જુદી કાઢી નાખીએ કે છીએ, બરાબર. સમજાય ને. એટલે ડબ્બા ખેંચાતા નથી, એન્જિન પાછળ પડી રહ્યો છે. દાદા કે બરાબર. પણ દાદા એક સમજણ આપી કે ભાઈ આ એન્જિન ને આગળ લાય તારું મરજી, એટલે કે મારે આત્મા પક્ષી જીવું છે એ આગળ લાવીશ તો કે આ ફરજ બધી જ જાહો જલાલી આપોઆપ એની પાછળ પાછળ આઈ જશે કે, હા, સમજાય ને. તો આપણે તો બધું બુદ્ધિશાળી બહુ ને, એટલે પછી એમાં એમાં મહેનત કર કર કરી દબાવ ખેંચવામાં એવું છે બરાબર. હા, બરાબર. મમ્મી બેન બરાબર. હા, જય સચ્ચિદાનંદ, જય સચિદાન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.